સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના લીમલા વડવાસા રોડ ઉપર આવેલ ભવાની ફાર્મ હાઉસમાં રાત્રિના સમયે તસ્કરો તાક્યા અને મકાનમાં પ્રવેશ કરી રોકડ રકમ સહિત સોના ચાંદીના દાગીનાની ચોરી કરી પ્રણય થતા ફાર્મ હાઉસ માલિક દ્વારા પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા તસ્કરો વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી. પ્રાંતિજના લીમલા વડવાસા રોડ ઉપર આવેલ ભવાની ફાર્મ હાઉસમાં સોમવારની રાત્રે કોઈ અજાણ્યા તસ્કરોએ ફાર્મ હાઉસમાં પ્રવેશ કરી ફાર્મ હાઉસમાં ઉપરના મારે અગાસીમાં સૂતા પરિવારના ઉશિંકા નીચેથી મકાનની ચાવી મકાનના ઉપરનો માલનો મેઇન દરવાજો ખોલી અંદર પ્રવેશ કરી મકાનમાં આવેલ છેલ્લા રૂમમાં રહેલ તિજોરીનું તારું તોડી તિજોરીમાં રહેલ સર સામાન વેર વિખેર કરી તિજોરીમાં રહેલ રોકડ રકમ 75,000 તથા તિજોરીમાં રહેલ સોના ચાંદીના દાગીના જેમાં 12 તોલા સોનું અને 1.5 કિલો ચાંદીની ચોરી કોઈ અજાણ્યા તસ્કરો ચોરી કરી પલાયન થતા ફાર્મ હાઉસના પટેલ નિલેશભાઈ દ્વારા આ અંગેની જાણ પ્રાંતિજ પોલીસને કરતા પ્રાંતિજ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી. તો પ્રાંતિજ સહિત તાલુકામાં હાલ તો તસ્કર રાજ છતાંય પ્રાંતિજ પોલીસ જાણે કુંભકરણ નિંદ્રામાં હોય તેવું સ્પષ્ટપણે જણાઈ આવે છે. પ્રાંતિજ સહિત તાલુકાના લોકોમાં અવારનવાર ચોરીને લઈને ભય જોવા મળી રહ્યો છે અને રાત્રિ દરમિયાન પોલીસ પેટ્રોલિંગ સઘન કરવામાં આવે તેવી માંગ પણ ઉઠવા પામી છે. જીલ રાવલ, ZSTV, પ્રાંતિજ.